વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. તો આજના સેશનની અંદર આપણે જે સૌથી પહેલાં આપણે લાસ્ટ સેશન હતો એની આપણે વાત કરીએ થર્મલની અંદર. તો થર્મલ એન્જિનિયરિંગના લાસ્ટ સેશનમાં આપણે જે ન્યુમેરિકલ્સ હતા બરાબર, જે આપણે કમ્પ્લીટ કર્યા હતા સેકન્ડ ચેપ્ટરના બોઇલર માઉન્ટિંગ્સ અને એક્સેસરીઝના બરાબર, તો એમાં આપણે અલગ અલગ વસ્તુ જોઈ હતી કે કોઈ પણ તમને સ્થિતિની અંદર તમને વરાળ કે પાણીનું કોઈ પણ સ્થિતિ તમને આપેલી હોય તેની અંદર તમે એની એન્થાલ્પી સપોઝ મેળવી છે બરાબર, કે બીજી ઘણી બધી બાજુ છે જે બોઇલરની અંદર તમારી વરાળ બની છે એનું તમારે કંઈ પરફોર્મન્સ તમારે મેળવવું છે અલગ અલગ, એની એના ટર્મ્સ તમારે મેળવવા છે કે બોઇલરની એફિશિયન્સી કાર્યદક્ષતા કેવી છે, પછી કંઈ કે ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન કેવું છે એનું, એ બધી વસ્તુ આપણે જોઈ દઈએ કઈ રીતે મેળવી શકો. પછી હીટ બેલેન્સ શીટ તમારે બનાવવી હોય બરાબર, બોઇલરની તમારે હીટ બેલેન્સ શીટ બનાવી હોય તો એ તમે કઈ રીતે બનાવી શકો, અને એની માટે અને સ્ટીમ ટેબલનો તમારો ઉપયોગ કરવો હોય તો એ પણ કઈ રીતે કરવો એ મેં તમને સમજાવેલું છે બરાબર. તો જો ઇનકેસ તમને કોઈ જો કોઈને ડાઉટ હોય એની વિશે તો તમે લોકો મને કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો બરાબર. તો આજે આપણે જે ત્રીજો થર્ડ ચેપ્ટર છે આપણા થર્મલ એન્જિનિયરિંગનો એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે છે તમારું સ્ટીમ પ્રાઇમ મૂવર્સ બરાબર. તો આ તમે જો સ્ટીમ તો તમને ખ્યાલ છે કે વરાળ પાણીને ગરમ કરીને જે તમને જે વાયુ જો સ્ટેટ મળે વાયુવાળો પાણીનો એને કહેવાય પ્રવાહી, સોરી વરાળ બરાબર. વાયુ જે સ્ટેટ છે પાણીનું એ તમારું કે જે ગેસ સ્ટેટ છે વોટરનું એ તમારી વરાળ થાય સ્ટીમ થાય બરાબર. તો સ્ટીમ પ્રાઇમ મૂવર્સ, હવે સ્ટીમ આપણને ખ્યાલ છે પણ પ્રાઇમ મૂવર્સ કોને કહેવાય આપણને ખ્યાલ નથી બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રાઇમ મૂવર કોને કહેવાય. તો પ્રાઇમ મૂવર જે બેઝિક છે એની ડેફિનેશન જો તમે ટેકનિકલ તમે કહો તો એવી થાય કે કોઈ પણ એવો ડિવાઇસ, કોઈ પણ એવો યંત્ર કે જે નેચરલ જે કુદરતી જે ઉર્જા છે એનો ઉપયોગ કરે ઇનપુટ તરીકે બરાબર, અને આપણને જરૂરી કામ કે જરૂરી આપણને વર્ક આપે આઉટપુટ તરીકે, તો એને પ્રાઇમ મૂવર કહેવાય બરાબર. જો ઇંગ્લિશમાં વાત કરીએ તો આ તમને ડેફિનેશન જે આપેલી છે એ છે કે ડિવાઇસ વિચ યુઝિસ નેચરલ એનર્જી એઝ એન ઇનપુટ એન્ડ ગિવ્સ યુઝફુલ વર્ક એઝ એન આઉટપુટ ઇઝ કોલ્ડ અ પ્રાઇમ મૂવર બરાબર. તો પ્રાઇમ મૂવર તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ એવું ડિવાઇસ કે જે તમને કુદરતી જેની અંદર તમે કુદરતી ઉર્જાનો ઉપયોગ કરીને તમે જે જરૂરી કામ તમારે મેળવવું છે વર્ક તમારે મેળવવું છે એ તમે મેળવી શકો એવી ડિવાઇસને પ્રાઇમ મૂવર કહેવાય, એવા યંત્રને પ્રાઇમ મૂવર કહેવાય બરાબર. તો પ્રાઇમ મૂવર જો આપણે ઉદાહરણની વાત કરીએ તો સ્ટીમ ટર્બાઇન છે, પછી આઈસી એન્જિન છે, સ્ટીમ એન્જિન છે બરાબર, એ બધામાં તમે નેચરલ એનર્જીનો ઉપયોગ કરો છો. સપોઝ આપણે સ્ટીમ ટર્બાઇનની વાત કરીએ તો એની અંદર તમે વરાળનો ઉપયોગ કરો છો જે એક ટાઈપની જે પ્રેશરાઇઝ વરાળ છે તમારી, જે તમે આની આગળ તમે ભણશો તો સ્ટીમ ટર્બાઇનની અંદર તમે જે વરાળ છે એ કુદરતી તમારું એક એનર્જી થઈ બરાબર, કુદરતી ઉર્જાથી જેનો તમે ઉપયોગ કરો છો ટર્બાઇનને ફેરવવા માટે બરાબર. તો એ તમારી ઇનપુટ થઈ ગયું કુદરતી ઉર્જા તરીકે, તમારી વરાળ છે તમારી ઇનપુટ થઈ, અને જે યુઝફુલ વર્ક તમને મળશે એ ટર્બાઇનના જે તમે ટર્બાઇનને ફેરવશો એ વરાળનો ઉપયોગ કરીને, એની વચ્ચે તમને જે વર્ક મળશે તમારી આઉટપુટ થશે બરાબર. બીજું છે તમારું સ્ટીમ એન્જિન. સ્ટીમ એન્જિનમાં પણ સેમ જેમ સ્ટીમ ટર્બાઇનમાં તમે વરાળનો ઉપયોગ કરતા હતા એમ રીતે સ્ટીમ એન્જિનમાં પણ તમે વરાળનો ઉપયોગ કરીને તમે મેળવશો. અને ત્રીજું છે તમારું આઈસી એન્જિન, એ આગળ વધ્યું છે. આઈસી એન્જિનમાં તમે જે કંઈ પણ તમે ફ્યુલ વાપરતો કોઈ પણ એન્જિન હોય, પેટ્રોલ એન્જિન છે કે ડીઝલ એન્જિન છે, તો પેટ્રોલ અને ડીઝલ બંને ઇંધણ છે બરાબર, ફ્યુલ છે તમારા, તો એ બંને નેચરલ રિસોર્સ જ છે બરાબર. તમારા એ બધા એ બંને કુદરતી ઉર્જા જ છે, તેને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરીને તમે વર્ક મેળવો છો બરાબર. તો આને પ્રાઇમ મૂવર કહેવાય. હવે આગળ વધીએ. હવે પ્રાઇમ મૂવર્સનું તમે ક્લાસિફિકેશન વર્ગીકરણ તમારે કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. તો સૌથી પહેલું છે કે વર્કિંગ મીડિયમ, કે કયા ટાઈપનું મીડિયમ તમે ઉપયોગ કરો છો બરાબર, કયા ટાઈપનું તમે ઇંધણ કે વર્કિંગ મીડિયમ તમે તેનો માધ્યમ જેનો ઉપયોગ કરો છો તમે એ પ્રાઇમ મૂવરને ચલાવવા માટે કે એ ડિવાઇસને ચલાવવા માટે, એની ઉપરથી તમે એનું વર્ગીકરણ કરી શકો. આ એક જ કેટેગરી છે કે જેની ઉપરથી પ્રાઇમ મૂવરનું વર્ગીકરણ થઈ શકે. તો સૌથી પહેલું છે થર્મલ બરાબર. તો થર્મલ જે વર્કિંગ મીડિયમ છે એમાં કયા ટાઈપના ફ્યુલ તમે યુઝ કરો, તો ન્યુક્લિયર ફ્યુલ છે બરાબર, એટોમિક તમે ફ્યુલનો યુઝ કરો તમે, જેમ કે યુરેનિયમ છે, થોરિયમ છે બરાબર, એ બધા ન્યુક્લિયર એલિમેન્ટ્સ છે, એ બધા એટોમિક એલિમેન્ટ્સ છે. તો એ બધાનો ઉપયોગ કરીને તમે જે ઉર્જા મેળવો ન્યુક્લિયર ફ્યુઝન કરીને ચેઇન રિએક્શન મેળવીને બરાબર, એની ઉપર એની મદદથી તમને જે ગરમી મળે એ ગરમીનો તમે ઉપયોગ કરો ટર્બાઇનને ચલાવીને વર્ક મેળવવા માટે. તો એ એક ટાઈપનું થર્મલ કહેવાય કે ભાઈ પ્રાઇમ મૂવર થયું. બીજું છે ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલમાં આપણે જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ કોલસો છે, પેટ્રોલ છે, ઇંધણ છે, એને તમે સળગાવીને બરાબર એનું કમ્બશન કરીને તમે જે એનર્જી મેળવો એનો તમે ઉપયોગ કરો
પછી ઈ એનર્જી કોઈ પણ રૂપમાં આવે છે. તમે પાણીને બોઇલરની અંદર તમે સપોઝ તમે પાણીને ગરમ કરીને વરાળ બનાવો ને એનો તમે ઉપયોગ કરો પ્રાઇમ બોર્ન ચલાવવા માટે, કે પછી ગેસ ટર્બાઇનની અંદર તમે ગેસને ગરમ કરો ઈંધણ સળગાવીને, બરાબર, એને ગેસનો કોન્ટેક્ટમાં લાવો, પછી ગેસને ગરમ કરીને એ ગેસથી તમે ટર્બાઇન ચલાવો, પ્રાઇમ મોડ ચલાવો, તો કોઈ પણ રીત હોઈ શકે. પણ ફોસિલ ફ્યુલની અંદર તમે બેઝિકલી જે એનર્જી ઇનપુટ કે ઉર્જાનો જે ઇનપુટ તરીકે તમે જેનો ઉપયોગ કરો છો એ તમારા આ ફોસિલ બધા ઇંધણ છે, બધા જે કોલસો છે, પેટ્રોલ, ડીઝલ, એ બધા. તો એનો ઉપયોગ કરીને તમે જે તમે હોય એ તમારા થર્મલ પ્રાઇમ મોડ થાય, બરાબર, તો ન્યુક્લિયર અને ફોસિલ ફ્યુલ. બીજું છે હાઇડ્રોલિકમાં, બરાબર, હાઇડ્રોલિકની અંદર તમે પાણીનો ઉપયોગ કરો વર્ક મીડિયમ તરીકે, બરાબર. તેમાં બે ટાઈપના તમારા પ્રાઇમ મોડ થાય, એક છે એ તમારો ઇમ્પલ્સ ટર્બાઇન અને બીજું છે તમારું રિએક્શન ટર્બાઇન. તો એ આપણે ફ્લુઇડ લાસ્ટ સેમેસ્ટરની અંદર ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે ભણી લઈએ, બરાબર. તો એ છતાં પણ આપણે આ વખતે એકવાર કવર કરી લેશું. અને ત્રીજું છે તમારું વિન્ડ એનર્જી, કે જેમાં તમે જે પ્રાકૃતિક હવા છે, બરાબર, પ્રાકૃતિક હવાનો તમે ઉપયોગ કરો છો, પ્રાકૃતિક હવાની ગતિનો તમે ઉપયોગ કરશો, જે નેચરલ વિન્ડ છે, નેચરલ એર છે, એની વેલોસિટીનો તમે યુઝ કરશો ટુ રન ધ પ્રાઇમ મોડ. પ્રાઇમ મોડને ચલાવવા માટે તમે પ્રાકૃતિક હવાની ગતિનો ઉપયોગ કરશો તમે અને એમાંથી એને ચલાવશો, બરાબર. તેમાં બે ટાઈપના આવે, એક તમારી એક્સેલ ને બીજા છે તમારા રેડિયલ, બરાબર. તો આ ટાઈપના આ તમારું પ્રાઇમ મોડનું જે વર્ગીકરણ છે ત્યાં આગળ પૂરું થાય છે, બરાબર. તો આ બેઝિકલી આપણે જોઈએ ત્રણ ટાઈપના થાય. એક છે તમારા ગરમીના કારણે થર્મલ, બરાબર, ગરમીનો ઉપયોગ કરીને. તો એમાં બે ટાઈપના આવે, ન્યુક્લિયર ફ્યુલ અને ફોસિલ ફ્યુલ, બરાબર. ન્યુક્લિયર ફ્યુલની અંદર તમે યુરેનિયમ, થોરિયમ એવા જે એટોમિક ફ્યુલ જે આવે, એટોમિક એલિમેન્ટ્સ જે છે એનો ઉપયોગ તો કરો તમે. અને ફોસિલ ફ્યુલની અંદર તમે કોલસો, પેટ્રોલ, ડીઝલ એ બધાનો ઉપયોગ કરીને તમે બળતણ કરો એ બધા ઇંધણોનું, ને એની મદદથી ગરમી પેદા કરીને તમે પ્રાઇમ બોર્ડને ફેરવો. બીજું છે તમારું હાઇડ્રોલિક, જેમાં તમે પાણીનો ઉપયોગ કરો પ્રાઇમ બોર્ડને ફેરવવા માટે. સીધો પાણીનો ઉપયોગ કરો તમે, પાણી અથડાવીને તમે એનો ઉપયોગ કરો, હાઈ વેલોસિટી કે વધારે ગતિવાળું પાણી તમે યુઝ કરીને તમે એનો ટર્બાઇનને ફેરવી શકો, જેમાં આપણે ઇમ્પેક્ટ ઓફ જેટમાં આપણે જોયેલું છે લાસ્ટ સેમેસ્ટરમાં, બરાબર. અને ત્રીજું છે તમારું વિન્ડ એનર્જી, કે જેમાં તમે પ્રાકૃતિક હવાની ગતિનો ઉપયોગ કરીને, કે એટલે કે નેચરલ એર જે છે એની વેલોસિટીનો ઉપયોગ કરીને તમે જ્યારે ટર્બાઇન ફેરવો કે પ્રેમબોર ફેરવો, તો એને વિન્ડ એનર્જીવાળા પ્રેમબોર્સ કહેવાય, બરાબર. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરની અંદર આપણે બે મેઇનલી બે જે થર્મલવાળા જે છે, બરાબર, થર્મલ પ્રેમબોરને યુઝ કરવાનું જાણવાના છીએ, ભણવાના છીએ આ ચેપ્ટરની અંદર. એ જે એમાં સૌ બે કયા છે, એક છે તમારો સ્ટીમ નોઝલ ને બીજું છે તમારું સ્ટીમ ટર્બાઇન, બરાબર. તો સૌથી પહેલાં સ્ટીમ નોઝલ કોને કહેવાય, તો જે ફિગરમાં તમે બતાવેલું છે ને ઉપર તમને જે કહેવાય ને કે વ્યાખ્યા છે, ટેકનિકલ વ્યાખ્યા એ પણ તમને આપેલી છે, બરાબર. તો આ એક તમને તમે એક એક ક્લોઝ ડક્ટ છે, ક્લોઝ પાઇપ જેવું છે, બરાબર, કે જેનું જે ક્રોસ સેક્શન છે એનું જે જેનું જે એનું જે ક્ષેત્રફળ છે, બરાબર, એ જેમ તમે આગળ વધતા જશો એની અંદર એમ એમ એનું ક્ષેત્રફળ છે એ ઘટતું જશે, બરાબર. એવા ક્લોઝ ડક્ટને કે જેનું ક્ષેત્રફળ છે એ આગળ વધતા વધતાથી કોન્સ્ટન્ટલી ઘટતું રહેશે, બરાબર. અને એ જે કોન્સ્ટન્ટલી જે એનું ક્ષેત્રફળ ઘટતું રહે છે એના કારણે એની જે ઈ આ જે ડક્ટ છે કે પાઇપ છે એ શું કામ કરે, કે જે એની અંદર જે પાણી વહેતું હોય કે ફ્લુઇડ જે વહેતું હોય એની પ્રેશર એનર્જી, એની દબાણની ઉર્જાને એ કાઇનેટિક અથવા તો ગતિ ઉર્જામાં ફેરવે, બરાબર. એનું જે બેઝિકલી એક કોઈ પણ પાઇપ તમે લઈ લો કે જેનું ક્રોસ સેક્શન છે કે જેનું ક્ષેત્રફળ છે એ કોન્સ્ટન્ટલી ઘટતું રહે છે, એનો ડાયમીટર કોન્સ્ટન્ટલી ઘટતો રહે છે, તો એમાં શું થાય કે જ્યારે પણ તમારું જે કોઈ પણ ફ્લુઇડ છે એમાંથી પસાર થતું હોય છે, બરાબર, એ પાઇપમાંથી જ્યારે અને મોટા ક્ષેત્રફળવાળા એરિયાથી નાના ક્ષેત્રફળવાળા એરિયામાં જશે ત્યારે એનું જે ઈ જે ફ્લુઇડ છે એની જે એની અંદર જે દબાણ હશે, દબાણની ઉર્જા એ ફેરવાઈ જશે એની ગતિ ઉર્જા, બરાબર. એટલા માટે જ્યારે એમાંથી પસાર થશે એટલે તમારી જે ફ્લુઇડ છે એની એનું દબાણ ઘટી જશે અને એની ગતિ વધી જશે, બરાબર. એટલે પ્રેશર ઘટી જશે અને વેલોસિટી વધી જશે. જો તમે ઇંગ્લિશની વાત કરો તો કોઈ પણ ક્લોઝ પાઇપ તમે લઈ લો કે જેનું વિચ હેઝ અ કોન્સ્ટન્ટલી ડિક્રીઝિંગ ક્રોસ સેક્શન, બરાબર, તેની અંદર ધ પ્રેશર એનર્જી ઓફ ધ ફ્લુઇડ ઇઝ ડાયરેક્ટલી કન્વર્ટેડ ઇન ટુ વેલોસિટી એનર્જી ઓર કાઇનેટિક એનર્જી, બરાબર. દેટ ઇઝ કોલ્ડ અ સ્ટીમ નોઝલ, એને સ્ટીમ નોઝલ તમે કહો, બરાબર. તો તમે ફિગરમાં જોતા એક તમને સ્ટીમ નોઝલ તમને આપેલી છે, અહીંયા આગળ તમારું જે ક્રોસ સેક્શન છે અહીંયા જે ક્ષેત્રફળ છે વધારે છે, અહીંયા આગળ ઓછું છે. તો આવી રીતે કોન્સ્ટન્ટલી તમારું જે ક્ષેત્રફળ છે અંદર ઘટતું રહેશે આની અંદર, બરાબર. તો પાણી જો સપોઝ તમારું આ સાઈડથી લઈને આ સાઈડ વચ્ચે આવશે, બરાબર, તો તમારું જે ફ્લુઇડ છે એની જે ગતિ છે એ ઘટી જશે, સોરી ગતિ વધી જશે અને દબાણ એનું ઘટી જશે, બરાબર.